આ પહેલાં આપણે અધ્યયન પ્રક્રિયા સંબંધી પરિબળોની વાત કરી હતી, હવે આપણે વિષયવસ્તુ સંબંધી પરિબળોની વાત કરીશું. અધ્યેતાઓના અધ્યયન પર વિષયવસ્તુ સંબંધી પરિબળોની પણ ઘેરી અસર જન્મે છે, જેમાં અર્થમયતા, અનુબંધ, ઉપયોગિતા, સ્વરૂપ અને લંબાઈ મહત્વના પરિબળો છે. આ પરિબળોની અધ્યયન પર શી અસરો જન્મે છે તે હવે આપણે જોઈશું. એમાં પ્રથમ છે અનુબંધ. અધ્યાપનની અસરકારકતાનો આધાર અનુબંધ પર રહેલો છે. અનુબંધ એટલે જુદા જુદા વિષયો વચ્ચેનો સહસંબંધ. અધ્યાપક જ્યારે કોઈ પણ વિષયનું અધ્યાપન કરાવતા હોય ત્યારે તે વિષય શીખવતા શીખવતા અન્ય વિષયોની માહિતી તે જ્યારે પોતાના વિષય સાથે વણી લે છે ત્યારે તે વિષયનું શિક્ષણ અર્થસભર બને છે. જેમ કે ગુજરાતી કાવ્ય શીખવતી વખતે વચ્ચે ભૌગોલિક સ્થળોનું વર્ણન આવે ત્યારે અધ્યાપક તે સ્થળો વિશે ભૌગોલિક માહિતી આપી કાવ્ય શીખવે ત્યારે ગુજરાતીનો ભૂગોળ સાથે શું અનુબંધ થયો તે જાણી શકાય છે. આમ બધા વિષયો સાથે અનુબંધ બાંધી શકાય છે અને ખાસ કરીને અનુબંધ સાધવાથી અધ્યયન ઝડપી બને છે, અધ્યેતાઓને રસ પણ પડે છે અને અધ્યેતાઓની જિજ્ઞાસાવૃત્તિ જાગૃતિ થાય છે અને ઉત્તેજિત પણ થાય છે. આથી વિષયવસ્તુ સંબંધી પરિબળોમાં અનુબંધ એ મહત્વનું પરિબળ છે. ત્યારબાદ આવે છે અર્થમયતા. તો સામાન્ય રીતે અધ્યાપકે પોતાનું અધ્યાપન કાર્ય અર્થમય બનાવવું જોઈએ. અધ્યાપક વર્ગખંડમાં જે વાણી કે વિધાનોનો ઉપયોગ કરે તે વાણી કે વિધાનો અર્થસભર હોવા જોઈએ. અર્થમયતા એટલે વર્ગખંડમાં વિષયવસ્તુને વફાદાર રહીને અધ્યેતાઓને અધ્યયનમાં મદદ થાય તેવી વાણી કે વક્તવ્ય. અર્થમયતા માટે ચાર પાસા મહત્વના છે: ઉપયોગિતા, સાહચર્ય કે પરસ્પર સંબંધ, વ્યવસ્થિતતા અને ભણનારનો પૂર્વ અનુભવ. અધ્યાપકની વિષયવસ્તુની રજૂઆતમાં અને તેના વક્તવ્યમાં આ ચાર પાસાનો સમાવેશ થાય તો શિક્ષણ કાર્ય એ અર્થસભર બને છે, તેમજ અધ્યયન અસરકારક બને છે. અધ્યાપક જો પોતાના વિષય પ્રત્યે પ્રતિબદ્ધ રહી અર્થસભર વાણી અને વિધાનોનો ઉપયોગ કરે તો તે અધ્યેતાઓને સારા અધ્યયન માટે પ્રેરિત કરી શકે છે. આથી અધ્યાપકે તેના અધ્યાપન કાર્યમાં અર્થહીન અક્ષર સમૂહો, શબ્દો કે વિધાનોનો ઉપયોગ ટાળવો જોઈએ. તેણે વિવિધ પ્રકારના દ્રષ્ટાંતો કે ઉદાહરણો દ્વારા અધ્યયન વસ્તુની સાથે સાહચર્ય કે સંબંધ ધરાવતા વિધાનો દ્વારા શિક્ષણ આપવાનો પ્રયાસ કરવો જોઈએ. આ ઉપરાંત અધ્યયન વસ્તુની ઉપયોગિતા જણાય તો તેને અધ્યયનને અર્થપૂર્ણ બનાવે છે. અધ્યેતાઓના રોજરોજના અનુભવોને અધ્યયન સાથે સાંકળવાથી પણ અધ્યયનને અર્થમયતા પ્રાપ્ત થાય છે. અધ્યયન વસ્તુની ક્રમિક અને વ્યવસ્થિત રજૂઆત પણ અધ્યયનને અર્થમય બનાવે છે. દાખલા તરીકે આપણે જોઈએ તો બાળક છે એ પપ્પા શબ્દ સાંભળતા તેના પિતાનો અર્થબોધ થાય છે. જે તે વસ્તુનું નામ બોલતા તે વસ્તુનો એને અર્થબોધ થાય છે. આથી અધ્યાપક વિષયવસ્તુની રજૂઆતમાં અને તેના વક્તવ્યમાં અર્થમયતાને ધ્યાનમાં રાખીને જો શિક્ષણ કાર્ય કરે તો શિક્ષણ કાર્ય અર્થસભર બને છે અને અસરકારક પણ બને છે. આથી અધ્યયનની અસરકારકતાનો આધાર અર્થમયતા પણ પર રહેલો છે. ત્યારબાદ આવે છે લંબાઈ. કે અધ્યેતાઓ માટે જો વિષયવસ્તુ અતિ લંબાણપૂર્વકનું હોય તો અધ્યેતાઓ તેમની ધીરજ ગુમાવી બેસે છે. તેઓ વિષયવસ્તુના મુદ્દાઓ સરળતાથી યાદ રાખી શકતા નથી. વિષયવસ્તુની લંબાઈ તેમના માટે કંટાળાજનક અને નીરસ લાગે છે. આથી વિષયવસ્તુ સંક્ષિપ્ત, મુદ્દાસર અને ક્રમબદ્ધ હોવું જોઈએ. વિષયવસ્તુ જો લાંબુ હોય અને તેમાં અતિ લંબાણ હોય તો વિષયવસ્તુના પેટા વિભાગો પાડીને તેનું વિભાજન કરવું જોઈએ કે જેથી અધ્યેતાઓને મુદ્દાસર રીતે અધ્યયન કરવામાં સરળતા રહે છે.
અધ્યેતાઓની વયકક્ષાને તેમજ તેની રસ અને અભિરુચિને ધ્યાનમાં રાખીને પણ લંબાઈ નક્કી કરવી જોઈએ. સંક્ષિપ્તતા અને ક્રમબદ્ધતા વિષયવસ્તુના અધ્યયન અધ્યાપનને સરળ બનાવે છે. અધ્યેતાઓમાં અધ્યયન પ્રત્યે રુચિ પેદા કરે છે. સંક્ષિપ્ત અને મુદ્દાસર ગોઠવાયેલા ક્રમિક વિષયવસ્તુને યાદ રાખવામાં અધ્યેતાઓ સરળતાનો અનુભવ કરે છે. આથી લંબાઈ પણ એક મહત્વનું પરિબળ છે. ત્યારબાદ આવે છે ઉપયોગિતા. અધ્યેતાઓને તેમના ભાવિ જીવનમાં ઉપયોગી થાય તેવા અભ્યાસક્રમ વિષયવસ્તુ હોવું જોઈએ. અધ્યેતાઓને જે વિષયવસ્તુમાં ઉપયોગિતાનું તત્વ માલુમ પડે તેવા વિષયવસ્તુમાં તેઓ રસ કેળવે છે. તે પ્રકારના વિષયવસ્તુ તરફ તેમનું ધ્યાન કેન્દ્રિત થાય છે. આથી અભ્યાસક્રમનું વિષયવસ્તુ તેમના વર્તમાન અને ભાવિ જીવનમાં કેવી રીતે ઉપયોગી થશે તે એને સમજાવવું જોઈએ. જેમ કે ગણિત, નામું જેવા વિષયોની ઉપયોગિતા અધ્યેતાઓ સમજે, આ ઉપરાંત અન્ય વિષયોનું મહત્વ અને ઉપયોગિતા જો એમને સમજાવવામાં આવે તો અધ્યેતાઓ તે વિષય કે વિષયો પરત્વે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. જેમ કે સંસ્કૃત જેવા વિષયની સાંસ્કૃતિક ઉપયોગિતા શું છે તે સમજાવી શકાય છે. અંગ્રેજી જેવા વિષયની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના વ્યવહાર માટે ઉપયોગિતા સમજાવી શકાય છે. આ જ રીતના વ્યાયામ જેવા વિષયોની આપણા સ્વાસ્થ્ય માટે શું ઉપયોગિતા છે તે પણ સમજાવી શકાય છે. આમ અધ્યેતાઓને જે વિષયની ઉપયોગિતા જણાય તેવા વિષયોના અધ્યયનમાં તેઓ રસ લેશે અને વિષયોનું અધ્યયન સારી રીતે કરી શકે છે. ત્યારબાદ આવે છે સ્વરૂપ. વિષયવસ્તુનું સ્વરૂપ બાળ કેન્દ્રી, અધ્યેતા કેન્દ્રી તેમજ પ્રવૃત્તિ કેન્દ્રી હોવું જોઈએ. અધ્યેતાઓના અભ્યાસક્રમનું વિષયવસ્તુ સરળથી કઠિન તરફ એ સૂત્ર અનુસાર વર્ગવાર અને વિષયવાર જો ક્રમિક રીતે ગોઠવાયેલ હોય તો અધ્યેતાઓનું અધ્યયન છે સરળ રીતે બની શકે છે. વિષયવસ્તુનું મુદ્દાસર, ક્રમિક, તર્કબદ્ધ, બાળ કેન્દ્રી અને પ્રવૃત્તિ કેન્દ્રિત સ્વરૂપ અધ્યેતાઓને અધ્યયન કરવા માટે પ્રેરિત કરે છે. ખાસ કરીને આપણે જોઈએ છીએ કે વર્ગમાં જ્યારે વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે ત્યારે સૌથી પ્રથમ વિદ્યાર્થીઓને સરળ મુદ્દો શીખવવો જોઈએ. ધીમે ધીમે એને કઠિન મુદ્દા તરફ લઈ જવું જોઈએ, જેથી કરીને બાળકોને રસ પણ જાગે છે અને એની અંદર જાગૃત પણ રહે છે. અને ખાસ કરીને બાળક છે પ્રવૃત્તિ કેન્દ્રિત રહે છે, એટલે કે વિષયવસ્તુનું સ્વરૂપ છે એ અધ્યેતાને ધ્યાનમાં રાખીને પણ હોવું જોઈએ. તો મિત્રો, અહીં આપણે વિષયવસ્તુ સંબંધી પરિબળોની વાત કર્યા બાદ હવે પછીની પીપીટીમાં ઘર સંબંધી અને શાળા સંબંધી પરિબળો વિશે વાત કરીશું. આભાર.